તો સમાચારો મળી રહ્યા છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ચૂકી છે. ગુજરાત હાઈકોર્ટ ઓડિટોરિયમમાં મતગણતરી શરૂ કરાઈ છે. બીસીજી દ્વારા 32 ગણિતના તજજ્ઞોની મદદથી મતગણતરી શરૂ કરાઈ છે, જેમાં 99 ઉમેદવારોમાંથી 25 મેમ્બર્સની પસંદગી કરાશે. પરિણામ સ્પષ્ટ થતા 3 દિવસથી વધુનો સમય લાગશે. બાર કાઉન્સિલની ચૂંટણી જે યોજાઈ હતી તે પૂર્ણ થઈ ચૂકી છે અને હવે તેની મતગણતરી હાથ ધરવામાં આવી છે, ત્યારે હવે 3 દિવસની અંદર શું રિઝલ્ટ છે તે ખબર પડશે. મેથેમેટિશિયન કેટલા વોટ વેલિડ છે અને કેટલા ઇનવેલિડ છે એની બે જુદી થપ્પી બનાવશે, અને વેલિડ વોટ નક્કી થયા બાદ એનો દરેક વોટની વેલ્યુ 100 ગણવામાં આવે છે, અને જે વેલ્યુ આવે એને ઉમેદવારો દ્વારા એટલે કે 25 ઉમેદવારોની રકમથી ભાગવામાં આવશે, અને જે રકમ આવે એની અંદર ફક્ત એક ઉમેરી અને કોટા નક્કી કરવામાં આવશે. મારું માનવું છે કે આજની તારીખમાં કોટા સુધીના સ્ટેજે અમે પહોંચી શકીએ એવી શક્યતા અમને છે.